સુરતની શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોઝિટિવ આવવાની ઘટના બાદ શાળા અને કોલેજોમાં હવે કોરોના પોઝિટિવ કેસ આવશે તો 14 દિવસ સુધી બંધ કરવાનો નિર્ણય કરાઈ ગયો છે. કોલેજોમાં બીજો ડોઝ લીધો ન હોય એવા વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે અને શાળાના વિદ્યાર્થીઓ પાસે તેમના વાલીઓનું વેક્સિન સર્ટિફિકેટ પણ મંગાવાશે. અમરીકોને ગુજરાતમાં દસ્તક બાદ પાલિકાએ વિવિધ હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનમાં પુરવઠાની વ્યવસ્થાની ચકાસણી કરી સજ્જ કરવાનો દાવો કર્યો છે. જામનગર, મુંબઈ અને બેંગ્લોર તરફથી શહેરમાં આવતા મુસાફરોને પણ આરટીપીસીઆર પછી જ પ્રવેશ આપવા માટે સૂચના અપાઈ ગઈ છે. પાલિકા કમિશનરે સુરતીઓને 31st ઉજવણી ઘરમાં જ કરી ક્રાઉડથી દૂર રહેવા અપીલ કરી છે. આજથી પાલિકા સ્કૂલોમાં પણ તપાસ કરશે. આ ઉપરાંત દરેક વિદ્યાર્થીઓએ વાલીના રસના સર્ટિફિકેટ આપવા પડશે. જો કોઈ વિદ્યાર્થી પોઝિટિવ આવશે તો શાળા 1 મહિનો બંધ કરી દેવાશે. દેશ વિદેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનો વ્યાપ વધતા હાઈરિસ્ક દેશમાંથી આવેલા પ્રથમ 74 મુસાફરોની ફરીથી આરટીપીસીઆર ટેસ્ટ કરી 7 દિવસ માટે ક્વોરન્ટાઇન હેઠળ રખાશે. અન્ય દેશોમાંથી આવનારું પણ ટેસ્ટિંગ વધારીને 25% સુધી લઈ જવાયો છે. જિલ્લામાં વિદેશથી 9 યાત્રીઓ આવ્યા હોય, બીજા ડોઝ માટે એલિજિબલ હોવા છતાં વેક્સિન લેવાના બાકી હોય એવા 5.58 લાખ જેટલા લોકોને શોધવા માટે પાલિકાએ હજી સુધી નોંધપાત્ર સફળતા નથી મેળવી. શહેરના સ્કૂલ સંચાલકોને સૂચના આપતા જણાવાયું છે કે જે તે શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ વેક્સિનેટેડ છે કે કેમ તે શાળાઓએ ફરજિયાત ચકાસણી કરાવવી પડશે. આ સાથે જ કોલેજના વિદ્યાર્થીઓએ પણ બીજો ડોઝ લીધો ન હોય તો પરિસરમાં પ્રવેશ ન આપવા માટેની સૂચના અપાઈ છે. એક વખત કોરોના ગાઈડલાઈનનું કડક રીતે પાલન કરવાની તૈયારીઓ દર્શાવી દેવાઈ છે. હવે કોઈ શાળામાં ઓફલાઈન અભ્યાસ કરતા વિદ્યાર્થી સંક્રમિત મળશે તો શાળા આગામી 2 અઠવાડિયા માટે બંધ રાખવાની સૂચના છે. પાલિકા કમિશનરે શહેરના હીરા કારખાના, ટેક્સટાઇલ સાથે જોડાયેલા વિવિધ એકમોમાં કામ કરતા કર્મીઓને પણ રસી લીધી હોય તો જ પ્રવેશ આપવા માટે સૂચના આપી છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.